ચાલો હાલો તો આપણે છેલ્લે બોહરના નમૂના તરફ દોરી જતો વિકાસ છે એની અંદર બે બાબતો છે જોઈતી, એક પરમાણીય વર્ણપટ બરાબર અને બીજી બાબત હતી વિદ્યુત ચુંબકીય વિકિરણ, એના બે પ્રકારના સ્વભાવની વાત કરેલી. કયા કયા? તો એક તરંગ સ્વભાવ અને બીજો કણ સ્વભાવ. તો હવે આપણે અત્યારે પહેલાં વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એટલે શું અને એનો તરંગ સ્વભાવ છે એટલે શું એ આપણે સમજવાનું છે. તો પ્રશ્નનો હેડિંગ કદાચ જો લગભગ આમાંથી એમસીક્યુ જ પૂછે છે, પણ કદાચ પ્રશ્ન પૂછે તો હેડિંગ આવું રહેશે કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ ઉદાહરણ દ્વારા અથવા ઉદાહરણ સહિત સમજાવો. રેડી? ચાલો. તો જુઓ, મેં તમને રુથરફોર્ડની મર્યાદાઓ સમજાવીમાં એક વૈજ્ઞાનિકનું નામ હતું મેક્સવેલ, બરાબર, જેને વિદ્યુત ચુંબકીય વિકિરણનો સિદ્ધાંત આપેલો. તો એ મેક્સવેલ મુજબ તમે જે છે એ શું લખી શકો? તો કે મેક્સવેલ ના સિદ્ધાંત મુજબ વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગી ગતિ કરે છે ત્યારે શું કરે? એકાંતરે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને તે પારગમિત થાય છે. ચાલો આની વાત સમજીએ. તો જુઓ, વિદ્યુત ભારિત કણ એટલે કા ધન વિદ્યુત ભારિત અને કા ઋણ વિદ્યુત ભારિત કણ જ્યારે પ્રવેગી ગતિ કરે છે, મેં તમને કીધેલું ને પ્રવેગી ગતિ કોને કહેવાય? અચળ વેગથી અને ચોક્કસ દિશામાં શું કરતો હોય? ગતિ કરતો હોય. તો જ્યારે આવા પ્રકારના કણો છે એ પ્રવેગી ગતિ કરે ત્યારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, પણ કેવું? એકાંતરે. એકાંતરે એટલે વિદ્યુત ક્ષેત્ર, પછી ચુંબકીય ક્ષેત્ર, પછી પાછું વિદ્યુત ક્ષેત્ર, બરાબર. આવી રીતે જે છે એ બંને ઉત્પન્ન થાય. એટલે આપણે દાખલા તરીકે આકૃતિ દ્વારા થોડી ઘણી સમજવાની ટ્રાય કરીએ. તો જુઓ, અહીંયા હું આકૃતિની અંદર જે દર્શાવું છું એ પહેલી લાઈન છે એ તમારા માટે, કારણ કે એ ગતિ છે એ આવા પ્રકારની હશે વિકિરણની, બરાબર. તો પહેલી લાઈન છે એ મેં દર્શાવી છે એ વિદ્યુત ક્ષેત્ર માટે છે. તો બીજી લાઈન અત્યારે ડોટેડથી દર્શાવું છું એ કેના માટે છે? ચુંબકીય ક્ષેત્ર માટે છે, બરાબર. ચાલો અહીંયા કહી દઈએ ચુંબકીય ક્ષેત્ર, અને ઉપર જે મેં દર્શાવ્યું છે એ કયું ક્ષેત્ર છે? વિદ્યુત ક્ષેત્ર. તો તમે જુઓ છો આ વિદ્યુત ક્ષેત્ર, પછી આ ચુંબકીય ક્ષેત્ર, આ વિદ્યુત ક્ષેત્ર, પાછું ચુંબકીય ક્ષેત્ર. નીચે એવું જ છે ને, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર. તો જુઓ, બંને ઉત્પન્ન થાય છે પરંતુ કેવા? એકાંતરે, એક મૂકી અને એક, બરાબર છે. તો એવી રીતે જે છે એ ઉત્પન્ન થાય. બીજું શું લખ્યું? અને તે પારગમિત થાય છે. પારગમિત તો મતલબ શું? આગળ પ્રસરણ પામવું. પ્રસરણ એટલે તો ખબર ને, આગળ વધવું. તો ઉત્પન્ન થાય એટલે અહીંયા ત્યાં નથી રહેતા, પણ એ શું થાય છે? આગળ વહન પામે છે. તો એની ઉપરથી બીજી વિદ્યુત ચુંબકીય વિકિરણની વ્યાખ્યા શું આપી શકાય? તો કે આ ઉત્પન્ન થતા બંને ક્ષેત્રો તરંગ સ્વરૂપે શું થાય છે? પારગમિત થાય છે, અને તેથી તેમને શું કહેવામાં આવે? તો કે વિદ્યુત ચુંબકીય તરંગો
अथवा शू कहेवामां आवे तो के विद्युत चुंबकीय विकिरण कहे छे। समझन पड़ी? बन्ने उत्पन्न थाय, बन्ने शू थाय, पारगमित थाय, पण केवा स्वरूपे पारगमित थाय छे, तरंग स्वरूपे। परिणामी एने शू कहेवामां आवे? विद्युत चुंबकीय तरंगो अथवा विद्युत चुंबकीय विकिरण। तो हवे बधाने खबर पड़ी विद्युत चुंबकीय विकिरणो शू छे, के जेनी अंदर विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र उत्पन्न थयुं छे अने पाछुं क्यां जाय छे? आगळ जाय छे। पण आगळ केवी रीते वधे छे? तरंगना जेवी रीते। तो ये तरंग जेवी रीते आगळ वधे छे एने शू कहेवामां आवे? विद्युत चुंबकीय तरंगो अथवा विद्युत चुंबकीय विकिरणो। समझण पड़ी आटली? ओके, चलो हवे आगळ वधीए। तो बीजा नंबरनी बाबत छे ए अहींया जोईए। चलो अहीं नीचे देखाय छे ने बधाने? ओके, अहीं ज लखीए। तो जो आंदोलित भारवाड़ा कणों द्वारा उत्पन्न थतुं आंदोलित विद्युत क्षेत्र अने चुंबकीय क्षेत्र एक बीजा ने लंब अने संचरण नी दिशा ने पण लंब पारगमित थाय छे। चलो आने आपणे आकृति द्वारा समझशुं। तो जो वात एवी छे के आंदोलित भारवाड़ा, आंदोलित एटले शुं खबर पड़े ने? जूना समयमां ओली घड़ियाळ आवती लोलकवाळी, एने शुं कहेवाय? लोलकना आंदोलनो कहेवाय ने। अथवा कोई पदार्थ छे नीचेथी ऊपर जाय, ऊपरथी पाछो नीचे आवे, नीचेथी ऊपर, एने शुं कहेवाय? आंदोलन कर्युं कहेवाय। तो आवा आंदोलन पामता जे भारवाळा कणो, भारवाळा एटले केवा? वजनवाळा नहीं, કેવા? વીજભારવાળા કણો, એટલે કા ધન વીજભાર કા ઋણ વીજભાર। તો આવા ભારવાળા કણો દ્વારા ઉત્પન્ન થતું, તો હવે આંદોલિત કણો હોય તેના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? આંદોલિત જ હોય ને। તો આંદોલિત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા હોય? લંબ। લંબ કોને કહેવાય? 90° ખૂણે હોય એને। તો હું પહેલાં ટ્રાય કરું છું તમને આકૃતિ દ્વારા સમજાવવાની, ન સમજાય તો હું તમને મારી રીતે ઉદાહરણ આપી અને સમજાવવાની ટ્રાય કરીશ, બરાબર? ચાલો હાલો, તો અહીંયા હું આકૃતિ છે એ દર્શાવું છું। તો જો અહીંયા તમે જે દર્શાવ્યો છે એને કયો અક્ષ કહેવાય? એક્સ અક્ષ। ઊભો છે એને વાય અક્ષ। ચાલો અહીંયા જે દર્શાવું છું એ કેવો અક્ષ છે? ઝેડ અક્ષ। કયો અક્ષ છે? ઝેડ, બરાબર? ધ્યાન આપજો, રેડ પેન દેખાય તમને એ એક્સ અક્ષ છે, બરાબર? બ્લેક પેન દેખાય વાય અક્ષ છે, અને બ્લુ પેન છે તમારી તરફ છે એને શું કહેવાય? ઝેડ અક્ષ છે, બરાબર? તો હું એક્સ અને વાય બોર્ડના સમતલમાં રાખી શકું, ઝેડને નહીં। તો ઝેડ કે બાજુ છે? તમારી દિશા તરફ છે। સમજણ પડી? ઓકે, તો હવે જો વાત એવી છે કે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને કેવા? લંબ, ટૂંકમાં 90° ખૂણે। તો પહેલાં આકૃતિમાં દર્શાવું છું, આકૃતિમાં લગભગ 80% ખબર નહીં પડે, પણ બાકીનું જે છે એ ઉદાહરણ દ્વારા સમજીએ। તો જુઓ કે અહીંયા અત્યારે હું કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્ર સારું લાગે એ તમે દર્શાવી શકો છો, બરાબર? આ મેં દર્શાવ્યું છે, જરૂરી નથી કે મારા જેવી ડિઝાઇન તમારે થવી જોઈએ, આપણે તો ખાલી સમજાવવાની વાત છે, બરાબર? અને અહીંયા દર્શાવીએ છીએ એ આપણા માટે જે છે, જો વિદ્યુત ક્ષેત્ર કહો તો એની સિવાયનું શું હશે? ચુંબકીય ક્ષેત્ર। તો જો રેડ કલરનું છે એને આપણે કહી દઈએ વિદ્યુત ક્ષેત્ર, બરાબર? અને બ્લુ કલરથી દર્શાવેલું છે એને આપણે કહી દઈએ ચુંબકીય ક્ષેત્ર, અને આ એક્સ અક્ષ છે એને શું કહેવાય? સંચરણની દિશા, મતલબ પ્રસરણની દિશા। સંચરણ મતલબ શું? પ્રસરણની દિશા।
तो जो आनी अंदर तमे जोवा जाओ तो जे आ बिंदु थी जोवा जाइए तो आ कई दिशा में छे सामेनी दिशा में बराबर आ बिंदु थी जोवा जाइए तो आ बाजूनी दिशा में छे ब्लू कलर छे ने आम त्रासो छे एवो जो तो देखाय तो अने एवो न देखाय तो साधुन सिंपल वस्तु छे ई हूँ अहींया मारा हाथना मॉडल द्वारा समझाऊ छु आ समतल देखाय बधाने बराबर छे ए कयुं समतल छे विद्युत क्षेत्र माटेनुं छे चलो अहींयाथी विद्युत क्षेत्र छे आम उत्पन्न थाय छे कई बाजू दिशा में जाय छे आगळनी तरफ आ नीचे अथेड़ी देखाय बीजी आ बंने केवा छे 90 अंशना खूणे बराबर चलो तो आ अथेड़ी में जे उत्पन्न थाय छे कई दिशा तरफ वधे छे आम संचरणनी दिशानी अंदर अहींया तो अक्ष छे ने बे बराबर आम एने समजाय तो अहींया समजो आ बोर्डनी दीवाल देखाय बराबर चलो आ बोर्डनी अहींयाथी आम लियो एटले नीचेनी साइड छे ई एक्स वाय अक्ष छे बराबर छे आम छे ई एक्स अक्ष छे अने जेड अक्ष छे तमारी बाजू छे तो जो बोर्ड में अहींयाथी जे उत्पन्न थयो एम આગળની દિશા અને સંચરણની દિશામાં આગળ જાય છે વિદ્યુત ક્ષેત્ર બરાબર હવે નીચેની લોબીની વાત કરું છું જેડ અક્ષની બરાબર તો ત્યાં ઉત્પન્ન થાય છે એટલે જેડ અક્ષ એટલે કઈ નીચેની સાઈડ તો એ અહીંયાથી ઉત્પન્ન થયો હશે એ પણ કઈ દિશામાં લે આગળની દિશામાં તો જો આ રહ્યું એમ ઊભું ઓલું કેમ આડું બંને એકબીજાને કેવા થયા 90 અંશના ખૂણે વાત કરીએ અક્ષની તો અહીંયા જે વચ્ચે અક્ષ છે તો એને એ કેવા 90 અંશના જ ખૂણે આગળ વધે ને અને ઉપર છે આમ ઊભું છે તો એ 90 અંશના જ ખૂણે કહેવાય આ દાખલા તરીકે હવે આ થેડીને અક્ષ માની લો તો આ જે ઉપરનામાં ચાલે છે એ કેવું 90 અંશના ખૂણે થયું થયું ને અહીંયાથી આમ જાય છે 90 અંશના સંચરણની દિશાની 90 અંશના ખૂણે અને હવે એવું માની લ્યો કે આ અક્ષ છે તો આ આડું છે તો એ કેવું થયું આમ આગળ હાલે તો એ 90 અંશના ખૂણે જ આગળ હાલે ને તો હવે સમજાણું તો અહીંયા આપણે ખાલી એટલું યાદ રાખવાનું છે કે બંને એકબીજાના કેવા 90 અંશના ખૂણે જે છે એટલે કે લંબ હોય છે એ પછી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર હોય તો ભલે અને સંચરણની દિશા હોય તો પણ ભલે રેડી આપણે ક્યાંય એટલું બધું ગોખીને પણ જવાનું નથી આકૃતિ પણ ગોખવાની જરૂર નથી બરાબર ઓકે તો હવે જો આગળ વધીએ કે એની પછી તો કે આ જે વિકિરણો છે એટલે કે કયા વિદ્યુત ચુંબકીય વિકિરણો તો પાણીને જેમ સોરી પાણીના તરંગોને જેમ પ્રસરણ પામવા માધ્યમની જરૂર પડતી નથી તેમ વિદ્યુત ચુંબકીય તરંગોને પણ માધ્યમની જરૂર પડતી નથી એટલે પાણીના તરંગો છે ને એને પ્રસરણ પામવું હોય તો માધ્યમની જરૂર પડે નહીં આવું ક્યાંક ફિઝિક્સમાં ભણી ગયા હશો ને ક્યાંક નકર ભણશું સંગત તરંગો લંબગત તરંગો બરાબર છે નકર આવશે તમારે આગળ પણ અમુક તરંગો છે એને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર પડે અમુકને જરૂર પડતી નથી જો વિદ્યુત ચુંબકીય તરંગોને માધ્યમની જરૂર પડતી હોય તો સૂર્યમાંથી આવતો પ્રકાશ છે ને એ પૃથ્વી સુધી પહોંચી શકત નહીં રીઝન શું કારણ કે અહીંયા તો વચ્ચે શું આવે શૂન્યાવકાશ આવે શૂન્યાવકાશમાં માધ્યમ હોય નહીં જો એ માધ્યમ ન હોય તો સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે કેવા કિરણો છે વિદ્યુત ચુંબકીય વિકિરણો છે બરાબર તે પૃથ્વી સુધી પહોંચી શકે નહીં એટલે આ તરંગો છે એને પ્રસરણ પામવા માટે એટલે આગળ વધવા માટે કોઈ જ માધ્યમની જરૂર પડતી નથી સમજણ પડી ઓકે ચાલો એટલે કે આના ઉપરથી શું લખી શકો એટલે કે તે શૂન્ય અવકાશમાં પણ શું કરી શકે છે ગતિ કરી શકે છે એટલે કે પ્રસરણ પામી શકે છે રેડી ચાલો આટલું લખી લો પછી આપણે ઓળખીએ કે ભાઈ વિદ્યુત ચુંબકીય વિકિરણો તો કેટલાય પ્રકારના છે તો એને અલગ કેવી રીતે પાડી શકાય તો હવે એ જોવાનું છે તો જો આકૃતિ તમારેથી થાય તો અત્યારે દોરજો ખાસ કરીને આ બરાબર છે એમાં ગોટાળે ચડશો દોરવામાં તો શાંતિથી અત્યારે એની જગ્યા મૂકી દેવાની બુકમાં તમને આપેલી જ છે ને તો એ પ્રમાણે આપણે દોરવાની રહેશે એટલે પહેલાં લખાણ લખી નાખો આકૃતિ થાય તો દોરજો બાકી ખાલી મૂકી અને આગળ વધજો એટલે ટાઈમ ન બગડે આપણો એમાં
ચાલો હાલો તો હવે આપણે જે છે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે એને અલગ કરવા છે. અલગ કરવા એટલે ઓળખવા છે કે ભાઈ આટલું આવી રીતે હોય તો એને આ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાય. કારણ કે વિદ્યુત ચુંબકીય વિકિરણો કોઈ એક જ પ્રકારનું વિકિરણ છે નહીં. તમે નામ સાંભળ્યા હશે એક્સ રે, ગેમા રે, નામ સાંભળ્યા ને પાર જાંબલી કિરણો, પાર રક્ત કિરણો, બરાબર છે? તો આ બધે બધા છે એ શું છે? એક પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો. તો એને આપણે અલગ કરવા છે તો એને કઈ રીતે અલગ કરી શકાય? તો જો એના માટેની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય વિકિરણોને તેની આવૃત્તિ જેને મ્યુ વડે દર્શાવીએ છીએ, જેમાં આપણે વીનું પાંખડું વાળી દેશું, બરાબર? આમ બાકી તમે મ્યુ બરાબર શું લખો છો? આવા પ્રકારની રચના, બરાબર. પણ આપણે અત્યારે કેમિસ્ટ્રીની અંદર બધા જ દાખલા માટે આવા પ્રકારના જે સંજ્ઞા છે એનો ઉપયોગ કરશું આવૃત્તિ માટે. વીનું પાંખડું કેવું? વરેલું, બરાબર. કેપિટલ વી નહીં, કારણ કે વી એટલે વેગ થાય, એ પણ આગળ આવશે. એટલે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા મ્યુનું પાંખડું એટલે કે વીનું પાંખડું છે કેવું હશે? વરેલું રહેશે, બરાબર. ચાલો તો આવૃત્તિ મ્યુ અને તેની તરંગ લંબાઈ લેમડા, જેને કેના વડે દર્શાવીએ છીએ? લેમડા, અને એનો સિમ્બોલ મેં દર્શાવ્યો છે એવા પ્રકારનો થાય, બરાબર, વડે અથવા ના મૂલ્ય વડે અલગ કરી શકાય છે. અને હવે જે હું લખું છું એ બધી જ બાબતો તમારા માટે એમસીક્યુ માટે, એટલે ખાસ જે છે એ આ બાબતોને આપણે એમસીક્યુ માટે તૈયાર કરશું, બરાબર. ચાલો એની અંદર સૌથી પહેલા તરંગો છે એનું નામ છે રેડિયો તરંગો. શું નામ છે? રેડિયો તરંગો, જે એક વિદ્યુત ચુંબકીય વિકિરણનો જ ભાગ છે, જેનું મૂલ્ય 10^6 હર્ષ જેટલું હોય. કેટલું? 10^6 હર્ષ. એટલે હર્ષ એટલે એ આવૃત્તિનો એકમ છે, એટલે એની આવૃત્તિ છે ને 10^6 હર્ષ જેટલી હોય. અને એનો ઉપયોગની વાત કરીએ તો કેની અંદર ઉપયોગ થાય? તો કે રેડિયો પ્રસારણમાં ઉપયોગી છે. તો જુઓ, જો તમે બધાએ જે છે એ લગભગ રેડિયો છે તો બધાએ જોયો હોય ને, કે ન જોયો હોય? મોબાઈલમાંથી નવરા થયા હોય તો જોયો હોય, બરાબર ને? તો જો ગામડાની અંદર હજી પણ ક્યાંક ક્યાંક તમને રેડિયા છે જોવા મળે, તો એ રેડિયોની અંદર એક એન્ટીના હોય ને, બરાબર છે? તો તમે જો સવારની અંદર ચોક્કસ પ્રકારની ચેનલ હોય, એફએમની અંદર તમે કદાચ ક્યાંક સાંભળ્યું હશે કે મિર્ચી એફએમ, તો એમાં ફિક્સ ચેનલ હોય 94.2, 94.5, બરાબર. એ શું દર્શાવે છે? એની ફ્રિકવન્સી દર્શાવે, એટલે એની આવૃત્તિ દર્શાવે છે. કે જે રેડિયો સ્ટેશન છે ત્યાં મોટી ડીશ હોય, જેમ ટાવરમાં ઓલી ડીશ જોવો ને વ્હાઈટ કલરની, એવી ડીશ હોય, એમાંથી ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો છે એને શું કરવામાં આવે? છોડવામાં આવે. જે રેડિયો છે એની અંદર જે એન્ટીના છે એની સાથે જે રિસીવર એટલે રિસીવર કોને કહેવાય? જે એને મેળવે, બરાબર. તો એ ચોક્કસ પ્રકારની આવૃત્તિ જે મેળવે એવું રિસીવર છે ગોઠવેલું હોય. જો એની સિવાય ઢગલાબંધ આવૃત્તિ છે ને એ શું હોય? આજુબાજુમાં હોય જ. કારણ કે તમે રોબોટ 2 પિક્ચર જોયું બધાએ, બરાબર. એની અંદર શું સમજ્યા તમે? કંઈ નહીં, 3 કલાક પછી ઘરે પૂરું, બરાબર છે? એની અંદર અક્ષય કુમાર છે ને, બરાબર. એની અંદર શું છે? તો કે ઓલા પક્ષીઓ છે ને બધા જ્યાં ત્યાં અથડાતા હતા, યાદ છે? આવું કંઈક આવે છે, બરાબર. એ કેના લીધે? તો કે જે રેડિયેશન છે ને એનું પ્રમાણ એટલું વધી ગયું હતું, કારણ કે પક્ષીઓ છે ને એની દિશા છે ને એ રેડિયેશનના આધારે નક્કી કરે. કારણ કે અમેરિકાના પક્ષી, વિદેશી પક્ષીઓ છે આપણા નળ સરોવરની અંદર આવે તો એની પાસે શું જીપીએસ ટ્રેકર હોય કે અહીંયા છે નળ સરોવર હોય ના હોય, બરાબર છે? અથવા કોઈ પણ પક્ષી તમે જુઓ સ્પીડમાં ઉડતું હોય, કાંઈ પણ એવું વસ્તુ હોય તો અહીંયાથી સીધું ઉપર જતું રહે, તો એને થોડી ખબર છે કે અહીંયા ભટકાવાનું છે એટલી સ્પીડની અંદર, બરાબર. તો એનું રીઝન શું છે? તો એ ચોક્કસ પ્રકારના વિકિરણો શું કરે?
મુક્ત કરે. જે પણ વસ્તુ છે એની સામે અથડાઈ અને વિકિરણો શું થાય, પાછા આવે. એના આધારે ડિસિઝન લે કે જે છે એ ત્યાં કઈ પ્રકારની વસ્તુ છે કે શું છે. સમજણ પડી જાય કહેવા માંગુ. તો એ મૂવીમાં તમે જોજો કે બધા કબૂતર છે એ બધા બિલ્ડિંગ આરે ભટકાતા હોય, બરાબર. રીઝન શું? કારણ કે બીજી એટલી બધી ફ્રીક્વન્સી વધી ગઈ, બધા એટલા બધા મોબાઈલનો ઉપયોગ કરતા હતા કે જેના લીધે જે પક્ષીઓ છે એની ફ્રીક્વન્સી છે મેચ આવતી નહીં, એટલે ફ્રીક્વન્સી છે એ બધી ભેગી થતી, પરિણામે એ છે ડિસિઝન લઈએ કે નહીં, બરાબર. તો આ રેડિયો તરંગો છે એમાંય પણ ચોક્કસ પ્રકારની ફ્રીક્વન્સી હોય. તમે એ ચેનલ કરો તો એમાં એ જ વસ્તુ સંભળાય, એમાં બીજું કંઈ આવે નહીં, બરાબર. તો એ આટલી આવૃત્તિના તરંગો છે જો આપાત કરવામાં આવે તો જ છે એની અંદર ઉપયોગ કરી શકાય. સમજણ પડી? તો આવી રીતે આ એક જો કે ભાઈ 10^6 હર્ષ આવૃત્તિ ધરાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો તેને કેવા કહેવાય? રેડિયો તરંગો કહેવાય. સમજણ પડી? ઓકે, ચાલો બીજા નંબરના તરંગો છે એની વાત કરીએ. તો સૂક્ષ્મ તરંગો, ચાલો તો આ સૂક્ષ્મ તરંગો છે એની આવૃત્તિની વાત કરીએ તો એનું મૂલ્ય હોય છે 10^10 હર્ઝ જેટલું, બરાબર. અને જેનો ઉપયોગ છે એ કોની અંદર થાય? તો કે રડારમાં. ચાલો, રડાર નામ સાંભળ્યું છે? ક્યાં જગ્યાએ વપરાય? આપણી સરહદ ઉપર ડિફેન્સ સિસ્ટમની અંદર રડાર છે એનો ઉપયોગ થાય, બરાબર. તો કદાચ સર્જિકલ સ્ટ્રાઇક પિક્ચર જોયું હોય તો જોયું, એમાં લાસ્ટ મોમેન્ટની અંદર તમને પાકિસ્તાનવાળા છે ને એના રડારની અંદર ભારતનું એક હેલિકોપ્ટર છે એ દેખાય છે, બરાબર. ત્યાંથી પછી સૂચના મળે કે ભાઈ આવી રીતે છે કે રિટર્ન મિશન અબાઉટ કરો એમ, એટલે કે પાછું વાળો એમ. તો ત્યારે તમને જો ગ્રીન કલરનું એક સર્કલ દેખાય, બરાબર છે. એમાં હેલિકોપ્ટર જેમ આગળ વધતું જાય ને એમ એ સર્કલમાં ડોટ છે ને આગળ આવતો જાય, બરાબર. તો એ શું છે? રડાર છે. રડારની રચના શું હોય? તો કે નીચેથી ચોક્કસ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો છે, એટલે કે કેટલી, સોરી, આવૃત્તિ 10^10 હર્ઝ જેટલી એ તરંગોને અવકાશની અંદર મોકલવામાં આવે. સૂક્ષ્મ તરંગો જેનું નામ છે ને, બરાબર. જ્યારે કોઈ પ્લેન, કોઈ મિસાઇલ, કોઈ ડ્રોન એની ઉપરથી પસાર થાય તો એ તરંગો છે, દાખલા તરીકે મારો હાથ છે, એ નીચેથી તરંગો આવે છે તો એ તરંગો અહીંયા શું થશે? અથડાશે, બરાબર ને. એટલે અથડાય એટલે તરત શું થાય? એ પાછા વળે, એ નીચે આવશે. નીચે શું હોય? રિસીવર હોય, જેની અંદર તમે જુઓ કે અહીંયા બાજુમાંથી હશે ને તો એ બાજુમાંથી નીકળી જવાના, એ પાછા જવાના નથી. તો જેટલા ભાગમાં અથડાય ને એટલા જ ભાગમાં નીચે આવવાનું, મતલબ નીચે છે એની આકૃતિ શું થાય? બને કે જે ઉપરથી ગયું છે એ શું છે? તો કે પ્લેન છે, હેલિકોપ્ટર છે, એક મિસાઇલ છે, એ તમને ખબર પડે, બરાબર. બીજું શું થાય? તો કે જ્યારે એની સાથે ભડકાય છે ને તો જેટલી એ પ્લેન છે કે મિસાઇલ છે એની ગતિ છે ને એટલી સ્પીડમાં ઓલા શું આવશે? નીચે પાછા. કારણ કે જેટલો વેગ, ન્યૂટનનો નિયમ છે ને, આઘાતને પ્રત્યાઘાત કેવા હોય? સમાન મૂલ્યના, બરાબર. તો ઓલી એની સાથે ભટકાઈ અને જેટલી સ્પીડમાં નીચે આવશે ને એની ઉપરથી નક્કી થાય જે ઉપરથી ગયો ને એની સ્પીડ કેટલી છે, અને એની ઉપરથી જે આપણે ડિફેન્સ માટે મિસાઇલ રાખેલી હોય એક્ટિવેટ થાય એના ઉપરથી નક્કી કર્યું કે આટલી સ્પીડમાં જાય છે એટલે એ ટાર્ગેટ આટલી જગ્યાએ આટલી સ્પીડમાં આ જગ્યાએ એની સાથે અથડાઈ શકે એ પ્રમાણે પછી જે છે આગળની પ્રોસેસ ચાલે, બરાબર. પણ એની અંદર આપણે હાલ ડિટેલમાં ઉતરવું નથી. પણ આ જે સૂક્ષ્મ તરંગો છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? રડારની અંદર, બરાબર. ચાલો, એટલે ઘણા બધા હોલિવૂડના મૂવી જોશો તો એની અંદર આવા રડાર છે એ તમને જોવા મળે, ખાસ કરી અને અવકાશના જે મૂવી હોય કે સેટેલાઇટવાળા ને એવા, એમાં તમને ખબર નીચેથી કંઈક ઉપર જાય ને સેટેલાઇટ સાથે કોન્ટેક થાય, બરાબર. એ શું છે? મોટી મોટી ડીશું હોય ને એ શું છે? રડાર છે, બરાબર. ચાલો, તો હવે જોઈએ આગળ એની પછીની વાત કરીએ. સૂક્ષ્મ તરંગો પછી પારરક્ત તરંગો, ચાલો. તો આ પારરક્ત તરંગો છે એની આવૃત્તિની વાત કરીએ તો 10^13 હર્ઝ જેટલી હોય. કેટલી? 10^13 હર્ઝ જેટલી. અને એનો ઉપયોગ છે ને એ ગરમ કરવા માટે થાય. કેની માટે? ગરમ કરવા માટે. એટલે જો કે પારરક્ત કણો તરંગોની સંખ્યા જેટલી જ પૃથ્વીના વાતાવરણની અંદર છે એટલા માટે જ પૃથ્વીનું વાતાવરણ કેવું રહે? હુંફાળું, બીજા ગ્રહો કરતાં જે રહેવા લાયક છે, બરાબર. એટલે તમે ખાસ કરી અને ઓવનની સિસ્ટમ જોઈ હશે, જોઈ છે. એમાં કંઈ આપણે સળગાવી ખરા, ગેસ આપીએ છીએ? નહીં, બરાબર. તેમ છતાં
જે પણ વસ્તુ મૂકો છો એ શું રહે છે? ગરમ. રીઝન શું? તો કે તમે વિદ્યુત પ્રવાહ આપો છો એટલે એમાં શું થાય, ઉત્પન્ન શું થાય? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, એની ફ્રીક્વન્સી છે એટલે કે એની આવૃત્તિ નક્કી કરેલી હોય કેટલી, 10^10 જેટલી, એટલી જ આવૃત્તિના અંદર કિરણો ઉત્પન્ન થાય, પરિણામે અંદર શું ઉત્પન્ન થાય? ગરમી. તો આ તરંગો છે પારદર્શક કેના માટે વપરાય છે? ગરમ કરવા માટે. ચાલો પછીના તરંગોની વાત કરીએ. તો હવે પછીના તરંગો છે દ્રશ્યમાન તરંગો, જેને તમે લોકો જોઈ શકો છો. બાકીના ઉપરના એ કંઈ જોઈ શકાતા નથી, બરાબર. પણ દ્રશ્ય તરંગો છે એટલે દ્રશ્યમાન તરંગો છે એને આપણે જોઈ શકીએ છીએ. એટલે મેં જેવા કલરની પેનથી લખ્યું છે એ તમને કલર દેખાય છે, એનો મતલબ એમાંથી આવતા જે તરંગો છે એની આવૃત્તિ 10^15 હર્ષની આજુબાજુ હશે. સમજણ પડી? એટલી હોય તો જ તમે જોઈ શકો છો. એટલે જો અંધારાની અંદર તમે વસ્તુ નથી દેખાતી, એનું રીઝન શું? તો કે એમાંથી જે તરંગો ઉત્પન્ન થાય છે એની આવૃત્તિનું મૂલ્ય 10^15 કરતાં કેવું હશે? ઓછું હશે. સમજાણું જે કહેવા માગું છું એ. તો જો આ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે આના દ્વારા શું કરી શકાય? તો કે નરી આંખે જોઈ શકાય છે. એટલે નરી આંખે જોવા માટે આ તરંગો છે એ 10^15 હર્ષ જેટલી આવૃત્તિ ધરાવતા હોવા જોઈએ. ચાલો છેલ્લા ઓલાની વાત કરીએ. તો અલ્ટ્રા વાયોલેટ તરંગો, ચાલો એને કયા નામથી ઓળખો છો? પાર જાંબલી કિરણો. ચાલો એની આવૃત્તિની વાત કરીએ તો એનું મૂલ્ય કેટલું હોય છે? 10^16 હર્ષ જેટલું, બરાબર. અને જે શું છે? તો કે સૂર્યપ્રકાશનો એક ભાગ. ને જેના લીધે જ આપણે બધા શું થઈએ છીએ? હાલના સમય પ્રમાણે હેરાન થઈએ છીએ. ભલે એમાં આપણો મહત્વનો મોટો ફાળો છે. કેની અંદર? આ તરંગો છે એને પૃથ્વીના સ્તરની અંદર લાવવા માટે. કારણ કે ઓઝોનનું સ્તર ઘટશે એમાં આ બધા શું વધશે, કારણ કે ઓઝોન દ્વારા એનું શું થાય? શોષણ, બરાબર. ચાલો તો આટલી બાબતો છે આપણે કેના માટે યાદ રાખીશું? એમસીક્યુ માટે. હવે જોઈએ તો આપણે બે બાબતો છે એ ખાસ અહીંયા વાત કરી છે, એ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ. તો આવૃત્તિ એટલે શું? પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ ને. તો જો આવૃત્તિની વ્યાખ્યા જે આપવી છે તો એની સંજ્ઞા શું છે? મ્યુ, એટલે વીનું પાકડું વરેલું. તો જો વ્યાખ્યા આવી થાય કે એક સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગની સંખ્યાને તેની શું કહેવામાં આવે છે? આવૃત્તિ કહે છે. રેડી? એનો મતલબ શું? દાખલા તરીકે અમે આ એક બિંદુ લીધું છે તો એક સેકન્ડની અંદર કેટલા તરંગો એમાંથી પસાર થઈ જાય છે એની સંખ્યા એટલે શું? આવૃત્તિ. દાખલા તરીકે 10^10 હર્ષ છે તો એક બિંદુમાં થી એક સેકન્ડમાં 10^ તમે કેટલા મીંડા લગાડશો? 1^10 મીંડા લગાડશો એટલા તરંગો છે એક સેકન્ડમાંથી પસાર થઈ જાય છે, એટલે એને શું કહેવાય? સૂક્ષ્મ તરંગો કહેવાય. આટલી સમજણ પડી? ઓકે. ચાલો એના માટેની વાત કરીએ. એકમ એને કયા કયા એકમ દ્વારા દર્શાવે? કારણ કે આપણે દાખલાની અંદર જરૂર પડશે. તો આના બે એકમો છે એ આપણે ઉપયોગ કરશું, એક હર્ષ અને બીજો છે સેકન્ડ ઇન્વર્સ, અથવા એને તમે લખી શકો 1/સેકન્ડ, બરાબર. એટલે હર્ષ બરાબર સેકન્ડ ઇન્વર્સ એ લખી શકાય, સેકન્ડ ઇન્વર્સ બરાબર હર્ષ એ લખી શકાય. રેડી? તો તમને બધાને આવૃત્તિ એટલે ખબર પડી ગઈ. હવે જોઈએ તરંગ લંબાઈ. ચાલો તો તરંગ લંબાઈની વાત કરીએ તો એને કઈ સંજ્ઞા વડે દર્શાવાય? લેમડા વડે. જેને આવી સંજ્ઞા છે લેમડાને દર્શાવાય. તો ચાલો એની વ્યાખ્યા લખીએ. તો કોઈ પણ તરંગના બે ક્રમિક શૃંગ અથવા
गर्त वच्चेना अंतरने शू कहेवामां आवे छे तरंग लंबाई लेमड़ा कहे छे। चलो वात आवी छे के दाखला तरीके हूँ अहीं कोई तरंग छे दर्शाऊ छु, बराबर छे। तो तरंग लंबाई एटले शू? तो के जो अहींथी आ श्रृंग अने अहींथी आ श्रृंग, श्रृंग एटले टेकला, बराबर। तो आ बंने वच्चेनुं जे अंतर छे ने एनी शू कहेवाय? तरंग लंबाई कहेवाय, बराबर। एवी ज रीते जो गर्तनी वात करीए तो अहींथी आ बे गर्त कहेवाय एटले खाड़ा, बराबर। तो आ बंने वच्चेनुं अंतर छे ने एनी शू कहेवाय? तरंग लंबाई लेमड़ा कहेवाय। समझण पड़ी बधाने? ओके, चलो आना एकमनी वात करीए। तो जो आना केटला एकमो छे? तो के तमे आने सेंटीमीटरमां दर्शावी शको, मीटरमां दर्शावी शको, बराबर छे, नेनोमीटरमां दर्शावी शको अने એંગસ્ટ્રોમની અંદર પણ દર્શાવી શકો છો। સમજણ પડી? તો આના ચાર એકમો છે એનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરવાનો થશે, બરાબર। ચાલો, તો આ વાત હતી કોની? આવૃત્તિ અને તરંગ લંબાઈની। આટલી માહિતી બધાને સમજાઈ ગઈ? ઓકે, હવે મહત્વની બાબત, સૂત્ર જે સાબિત કરવાનું છે એ કે વિદ્યુત ચુંબકીય તરંગો શૂન્ય અવકાશમાં તેની આવૃત્તિ અને તરંગ લંબાઈ ને ધ્યાને લીધા વગર અથવા તરંગ લંબાઈ ના મૂલ્યને ધ્યાને લીધા વગર મુક્ત ગતિ કરી શકે છે। એનો મતલબ શું છે? તો કે શૂન્ય અવકાશની અંદર આ બધે બધા તરંગો છે એની ગતિનું મૂલ્ય કેવું હોય? સમાન હોય। એ પછી તરંગ લંબાઈ કે આવૃત્તિ વધુ હોય તોય ભલે, તરંગ લંબાઈની આવૃત્તિ ઓછી હોય તોય ભલે, એની આરે લેવા દેવા નથી। એ બધી જ રીતે શું કરી શકે છે? મુક્ત રીતે ગતિ કરી શકે છે। તો જો સૂર્યની અંદર પારાપ્ત કિરણો આવે ને, સૂર્યના કિરણોમાં પાર જાંબલી આવે, તો એવું ન બને કે પાર રક્ત રીએ થોડાક મોડા પહોંચે, પાર જાંબલી છે થોડાક વધુ પહોંચે, એની આવૃત્તિ વધારે છે। એટલે સમજણ પડી? બધા તો આવે કેવા? એક સરખા જ। પૃથ્વીના વાતાવરણની અંદર એની ગતિ વધારે ઓછી હોઈ શકે, પણ શૂન્ય અવકાશમાં તો ગતિ કેવી રહેવાની? સરખી, બરાબર। એટલે તેની ગતિનું મૂલ્ય, કોની ગતિનું મૂલ્ય? વિદ્યુત ચુંબકીય તરંગોની। તો તેની ગતિનું મૂલ્ય 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું છે। આ મૂલ્ય આપણે યાદ રાખવાનું, બધા દાખલાની અંદર આપણે ઉપયોગ કરવાનો થશે, જેને શું કહેવામાં આવે છે? પ્રકાશની ગતિ કહે છે। જો પ્રકાશનો વેગ આટલો જ હોય ને, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। તો હવે જે ફાઇનલી સૂત્ર છે કે પ્રકાશની ગતિ અથવા વેગ, જેને કેની વડે દર્શાવશું? કેપિટલ સી વડે, યાદ રાખજો। પ્રકાશની ગતિને કેના વડે દર્શાવશું? કેપિટલ સી વડે। તો પ્રકાશની ગતિ સી અને તેની આવૃત્તિ મ્યુ અને તરંગ લંબાઈ લેમડા વચ્ચેનો સંબંધ તમારે લખવા જવો હોય તો પ્રકાશની ગતિ સી એની આવૃત્તિ મી અને તરંગ લંબાઈ લેમડાના કેવા હોય? સમપ્રમાણમાં હોય છે। અને આની ઉપરથી સૂત્ર આપણે લખીએ કે આવૃત્તિ મ્યુ બરાબર શું લખાય? સી અપોન લેમડા। અને આનો સૂત્રનો ઉપયોગ છેલ્લે પાઠ પતે ત્યાં સુધી આપણે બધી જગ્યાએ કરવાનો થશે। એટલે આ સૂત્ર યાદ રહેવું જોઈએ। મ્યુ એટલે શું? આવૃત્તિ, સી એટલે પ્રકાશનો વેગ અથવા ગતિ, જેનું મૂલ્ય ફિક્સ હોય કેટલું? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને લેમડા એટલે તરંગ લંબાઈ। રેડી? 10 મિનિટની વાર છે, તમે લખી લો, આજે આપણે અહીંયા સુધી રાખીએ, કાલે દાખલાની શરૂઆત કરશું।